Hello friends, today we are going to learn Standard 8 English Unit 3 Question tag એટલે કે અનુપ્રશ્ન કે આપણે ગુજરાતીમાં જેમ કે વાક્ય પૂરું થાય તો કહીએ છીએ ને કે સાચું ને બરાબર ને એવા જે શબ્દ બોલ્યા છે એને કહેવાય અનુપ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ટેગ કોઈ પણ વાક્યને અંતે મૂકવામાં આવતો ટૂંકો પ્રશ્ન છે એને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે ક્વેશ્ચન ટેગના ઘણા પ્રકાર હોય છે તેમાં પહેલું છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવમાં હોય એટલે કે મુખ્ય વાક્ય છે આપણને જે વાક્ય આપેલું છે એનું ક્રિયાપદ હકારમાં હોય તો એનો ક્વેશ્ચન ટેગ છે એ નકારમાં બને જો વાક્યમાં ક્રિયાપદ હકારનું હોય તો એનો ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે અહીં આપણે એને ઉદાહરણ દ્વારા જોઈશું તો ઉદાહરણ છે પહેલું હી ઇઝ અ ડોક્ટર તો અહીંયા ક્રિયાપદ છે એ કયું છે ઇઝ છે અને ઇઝ શેમાં છે હકારમાં પોઝિટિવ છે એટલે આપણે એનો ક્વેશ્ચન ટેગ છે એ નકારમાં કરીશું તો ઇઝનું ઇઝ રાખવાનું છે પછી જો વાક્ય હકાર હશે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે એટલે આપણે ઇઝનું નેગેટિવ ઇઝ નોટનું ટૂંકું રૂપ લઈશું ઇઝન્ટ અને હીનું હી અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું પછી બીજું વાક્ય છે યુ હેવ વોન તો વાક્યમાં હેવ છે એ હકારમાં છે વાક્યમાં હેવ ક્રિયાપદ આપ્યું છે એ હકારમાં છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ નકાર બનશે ક્વેશ્ચન ટેગ નકાર બનાવીએ ત્યારે આપણે સ્મોલ એબીસીડીના જ અક્ષર વાપરવાના છે તો હેવ છે હેવનું નેગેટિવ રૂપ થશે હેવન અને યુનું યુ અને વાક્યને અંતે મૂકીશું પ્રશ્નાર્થ ચિહ્ન પછી એવી રીતે બીજું છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ કે જો વાક્યમાં ક્રિયાપદ છે એ નેગેટિવ હોય એટલે કે નકાર હોય તો ક્વેશ્ચન ટેગ છે એ પોઝિટિવ થશે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ પહેલું છે યુ હેવન્ટ ગોટ અ પેન તો વાક્યમાં ક્રિયાપદ કેવું છે નકારમાં છે એટલે આપણે એનું ક્વેશ્ચન ટેગ કરીશું તો હેવન્ટની જગ્યાએ હેવ કરીશું અને કરતા છે એનો સર્વનામ એટલે કે હી યુનું યુ જ આવશે પછી બીજું વાક્ય છે સરલા ઇઝન્ટ કમિંગ તો અહીંયા પણ ક્રિયાપદ છે એ નકારમાં છે એટલે એનો ક્વેશ્ચન ટેગ હકારમાં થશે કે ઇઝન્ટનું પોઝિટિવ રૂપ છે ઇઝ અને સરલા કોઈ નામ આપ્યું હોય તો એને બદલે આપણે એનું સર્વનામ વાપરવાનું છે કે સરલા છોકરી છે એટલે આપણે એનું સર્વનામ સી વાપરીશું અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું પછી ત્રીજું છે જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી ક્રિયાપદ હોય હેવ એટલે કે હેવના રૂપો છે હેઝ અને હેડ અને બી એટલે કે એમ ઇઝ આર ને વોઝ વેર આ રૂપો આપેલા હોય તો પણ ક્વેશ્ચન ટેગમાં તે જ ક્રિયાપદનો ઉપયોગ થશે કે વાક્ય આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર અને વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે તો એમાં પહેલું વાક્ય છે અજીત હેઝ અ બુક પહેલું વાક્ય છે અજીત હેઝ અ બુક તો હવે અહીંયા આપણને હેવનું રૂપ આપેલું છે હેઝ છે એટલે હેઝ છે એ કેવું છે પોઝિટિવ છે તો આપણે એનો ક્વેશ્ચન ટેગ નકાર કરીશું કે હેઝની બદલે હેઝન્ટ વાપરીશું અને અજીત છોકરો છે એટલે એનું સર્વનામ હી વાપરીશું અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું પછી બીજું વાક્ય છે
યુ હેડન્ટ મેડ ધ ટીચર. તો હેડન્ટ છે એ કેવું છે? નેગેટિવ છે, ક્રિયાપદ નેગેટિવ છે, એટલે ક્વેશ્ચન ટેગ હકાર થશે. તો હેડન્ટની બદલે આપણે હેડ વાપરીશું અને યુનું સર્વનામ છે એ પણ યુ જ થશે. જે ત્રીજું વાક્ય છે, આઈ એમ રાઇટ. તો વાક્યમાં એમ ક્રિયાપદ છે એ હકારમાં છે, તો આપણે એનો ક્વેશ્ચન ટેગ છે એ નકાર કરીશું. ત્યારે આપણે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ વાક્યમાં એમ આવતું હોય ક્રિયાપદ તરીકે અને ક્વેશ્ચન ટેગ નકાર કરવાનો હોય તો આપણે એમન્ટાઈ નહીં પણ આરન્ટાઈ કરવાનું છે, અને એ બાબત હંમેશા યાદ રાખવાની છે. પણ જો વાક્ય નકાર હોય અને ક્વેશ્ચન ટેગ આપણે હકાર કરીએ તો એમ આઈ જ આવશે, ત્યારે આપણે આર આઈ કરવાનું નથી. ફરીવાર કહું છું, વાક્યમાં જ્યારે એમ પોઝિટિવ હોય તો આપણે એનો ક્વેશ્ચન ટેગ નેગેટિવ કરીએ ત્યારે આપણે એમનું આરન્ટ કરવાનું છે, એમન્ટ નહીં, એમનું આરન્ટ આઈ કરવાનું છે. પણ જો વાક્યમાં એમ નોટ આપ્યું હોત તો આપણે એનું ક્વેશ્ચન ટેગ છે એમાં એમ આઈનો જ ઉપયોગ કરવાનો છે, ત્યાં આપણે આર આઈ કરી શકીએ નહીં. એ ચોથું વાક્ય છે, સી વોઝન્ટ હેપી. તો વાક્યમાં વોઝન્ટ છે એ નેગેટિવ છે, એટલે આપણો ક્વેશ્ચન ટેગ હકાર થશે, કે વોઝન્ટને બદલે વોઝ અને સીનું સી. પછી પાંચમું વાક્ય છે, ધ ચિલ્ડ્રન વેર ટાયર્ડ. તો વેર છે એ પોઝિટિવ છે, એટલે આપણે એને ક્વેશ્ચન ટેગમાં કરીશું ક્વેશ્ચન ટેગ નેગેટિવ કરીશું, કે વેરનું વેરન્ટ અને ધ ચિલ્ડ્રન બહુવચન છે તો એનું સર્વનામ આપણે ધ્યેય મૂકીશું અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. હવે ઘણીવાર એવું બને છે કે આ ક્વેશ્ચન ટેગ છે એમાં હેવ અથવા બીના રૂપો આપેલા હોતા નથી, તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો જો પહેલું વાક્ય છે, મિસ્ટર વ્યાસ ટીચિસ મેથ્સ, તો અહીંયા આપણને કોઈ ટુ બીનું રૂપ કે હેવનું રૂપ આપ્યું નથી, તો આપણે શું કરવાનું છે, વાક્યમાં ક્રિયાપદ જોવાનું છે. તો વાક્ય પહેલું વાક્ય છે એમાં ક્રિયાપદ કયું છે? પહેલું વાક્ય છે એમાં ક્રિયાપદ છે ટીચિસ. ટીચિસ એટલે કયા કાળનો થશે? સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે તો એમાં આપણે પ્રશ્ન બનાવવા શેનો ઉપયોગ કરીએ છીએ? ડૂ કે ડઝનો. હવે અહીંયા મિસ્ટર વ્યાસ છે, મિસ્ટર વ્યાસ એટલે ત્રીજો પુરુષ એક વચન છે, તો એની સાથે આપણે શું વાપરીએ છીએ? ડઝ, કે હી સીટ સાથે આપણે ડઝ વાપરીએ છીએ. એટલે આપણે ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે ક્રિયાપદ જોઈને સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. તો વાક્યમાં ઈએસ છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદ છે ડઝનો ઉપયોગ કરીશું, અને વાક્ય હકાર છે એટલે ડઝન, અને મિસ્ટર વ્યાસ એ ત્રીજા પુરુષ એક વચનમાં આવે એટલે આપણે સર્વનામ તરીકે હીનો ઉપયોગ કરીશું અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. પછી બીજું છે, યુ એન્જોય મ્યુઝિક. તો બીજું વાક્ય છે એમાં પણ આપણને કોઈ સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી, એટલે આપણે ક્રિયાપદ જોવાનું છે કે ક્રિયાપદ છે એ કયું છે? એન્જોય મૂળ ક્રિયાપદ છે. તો મૂળ ક્રિયાપદ હોય ત્યારે આપણે પ્રશ્ન બનાવવા ડૂનો ઉપયોગ કરીએ છીએ.
પણ અહીં વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેક નકાર બને, એટલે આપણે ડૂની બદલે ડોન્ટ વાપરીશું. પછી ત્રીજું વાક્ય છે, સી ટોલ્ડ ધ ટ્રુથ. ત્રીજું વાક્ય છે એમાં ક્રિયાપદ ટોલ્ડ છે. ટોલ્ડ એટલે કે ભૂતકાળ બતાવે, સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળને આપણે પ્રશ્ન બનાવવા હોય તો આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા પણ ક્વેશ્ચન ટેગ બનાવવા આપણે ડીડનો ઉપયોગ કરીશું. પણ વાક્ય હકાર છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ બનશે નકાર, એટલે કે ડીડન્ટ સી. પછી ચોથું વાક્ય છે, યુ ડોન્ટ નો મી. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ આપેલું છે પણ વાક્ય છે એ કયું છે, નેગેટિવ છે, એટલે આપણો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. તો ડોન્ટ છે એનું આપણે કરીશું ડુ, અને યુનું યુ રાખીને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. એવી જ રીતે પાંચમું વાક્ય છે, સંજય ડઝન્ટ લાઈક હિન્દી. તો વાક્ય નકાર છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ બનશે હકાર, કે ડઝનનું આપણે વાપરીશું ડઝ, અને સંજય છોકરાનું નામ છે એટલે આપણે એની માટે વાપરીશું હી, અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. અને આપણે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે વાક્યમાં આપણે ક્વેશ્ચન ટેગ કરીએ ત્યારે આપણે ક્યારેય નામ વાપરી શકતા નથી, આપણે નામને બદલે સર્વનામ જ એમાં વાપરવું પડે છે. હવે આપણે એના થોડાક ઉદાહરણ જોઈશું. પહેલું છે, યુ લાઈક ટુ સિંગ સોંગ. તો પહેલું વાક્ય છે એમાં આપણને કોઈ સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી, એટલે આપણે ક્રિયાપદનું રૂપ જોઈશું. જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ ડૂનો ઉપયોગ કરવાનો. હવે અહીંયા આપણું વાક્ય હકાર છે એટલે એનો ક્વેશ્ચન ટેગ બનશે નકાર, એટલે કે ડોન્ટ યુ. પછી બીજું વાક્ય છે, અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો અહીંયા આપણે કોઈ સહાયકારક ક્રિયાપદ નથી, વાક્યમાં ક્રિયાપદ જોવાનું છે. તો સ્ટૂડ છે એ સ્ટેન્ડનું ભૂતકાળનો રૂપ છે, એટલે આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ બનાવવા ડીડનો ઉપયોગ કરીશું. અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ બનશે નકાર, એટલે કે ડીડન્ટ. અને અમિત છોકરો છે એટલે એની માટે વાપરીશું હી, અને વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીશું. જે ત્રીજું વાક્ય છે, પાયલ લાઇક્સ ડાન્સિંગ. તો અહીંયા આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું નથી, એટલે આપણે ક્રિયાપદ જોઈશું. તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો હોય તો આપણે ટૂંકમાં યાદ રાખવાનું કે આપણે સહાયકારક ક્રિયાપદ ડઝનો ઉપયોગ કરવાનો છે. હવે વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ કેવો બનશે, નકાર, એટલે ડઝની બદલે આપણે શું કરીશું, ડઝન. અને પાયલ છોકરી છે એટલે એનું સર્વનામ સી વાપરીશું. પછી ચોથું છે, દે ડોન્ટ લાઈક ક્રિકેટ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ આપણને ડોન્ટ આપેલું છે, તો વાક્ય નકાર છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ બનશે હકાર, કે ડુ ધે. પછી પાંચમું વાક્ય છે, એ છે ઇટ ઇઝ અ હોટ ડે ટુડે. તો અહીંયા આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું છે એટલે આપણે વાક્ય હકાર છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ નકારમાં થશે, એટલે કે આપણે ઇઝ છે તો ઇઝની બદલે આપણે શું લઈશું, ઇઝન્ટ, અને ઇટનું ઇટ. અહીંયા મિત્રો આપણે ભૂલમાં લખાયેલું છે કે ડઝન્ટ, પણ અહીં ડઝન્ટ નહીં, આપણે ઇઝન્ટનો ઉપયોગ કરવાનો છે. પછી છઠ્ઠું વાક્ય છે, અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. તો આ વાક્યમાં પણ સહાયકારક ક્રિયાપદ આપેલું છે
અને વાક્ય નકાર છે એટલે આપણો ક્વેશ્ચન ટેગ બનશે હકાર, એટલે કે ડીડ નોટની બદલે આપણે ડીડ વાપરીશું, અને અંકિત છોકરો છે એટલે એનું સર્વનામ હી વાપરીશું. હવે મિત્ર આ જે ઉદાહરણો આપણે જોઈએ છે એમાં આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે અને એના જવાબ પણ લખવાના છે. તો આપણે એક બાબત યાદ રાખવાની છે કે જો વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર, અને ક્વેશ્ચન ટેગ નકાર બનાવીશું તો એનો જવાબ આપણને મળશે હકારમાં. તો પહેલું વાક્ય છે યુ આર રાઇટ, તો એનો ક્વેશ્ચન ટેગ બનશે આરનું નેગેટિવ રૂપ આરન્ટ અને યુનું યુ, કે આરન્ટ યુ. તો હવે એનો જવાબ આપવાનો છે, વાક્ય હકાર છે એટલે આપણે એનો જવાબ હકારમાં આપીશું. તો યસ પછી કોમા કરીશું, પછી જ્યારે પણ યુથી પ્રશ્ન કરીએ આપણે તો જવાબમાં આપણે એનું યુનું આઈ કરવાનું છે. યસ અલ્પવિરામ યુની બદલે કરીશું આઈ, અહીંયા યુ સાથે આર વપરાયું છે તો આપણે આઈ સાથે એમ વાપરીશું. પછી બીજું વાક્ય છે અભય ઇઝ નોટ રાઇટ, વાક્ય નકાર છે તો આપણો ક્વેશ્ચન ટેગ હકાર બનશે, કે ઇઝ નોટની બદલે આપણે ઇઝ વાપરીશું અને અભય છોકરો છે એટલે એનું સર્વનામ હી વાપરીશું. હવે વાક્ય નકાર છે એટલે આપણો જવાબ પણ નકારમાં આવશે, તો નકારથી જ્યારે આપણે જવાબ લખવાનો હોય નકારમાં તો વાક્યની શરૂઆતમાં નો કરીશું, નો પછી કોમા, પછી જે નામ આપ્યું છે એનું સર્વનામ, એટલે કે અભય છોકરો છે તો એનું સર્વનામ થશે હી, અને ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ. પછી ત્રીજું વાક્ય છે વી આર રાઇટ, તો એનું ક્વેશ્ચન ટેગ થશે નકાર, કે આરન્ટ વી, અને એનો જવાબ હકારમાં આવશે યસ વી આર. હવે બીજું વાક્ય છે યુ વેર ટાયર્ડ, તો વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર થશે, તો વેર યુ છે, યુ વેર છે તો એની બદલે આપણે કરીશું વેરન્ટ યુ, અને એનો જવાબ આપીશું ત્યારે હકારમાં આપીશું, હકારમાં આપીએ ત્યારે વાક્યની શરૂઆતમાં યસ પછી કોમા કરીશું, યુનું આપણે કરીશું આઈ, યુ સાથે વેર વપરાયું છે તો ભૂતકાળ છે એટલે આપણે આઈ સાથે વોસ વાપરીશું. પછી બીજું છે અભાવ વોઝ ટાયર્ડ, વાક્ય હકાર છે તો એનો ક્વેશ્ચન ટેગ નકાર બનશે, કે વોઝન્ટ સી, અભા છોકરી છે એટલે આપણે એનું સર્વનામ સી વાપર્યું છે, અને એને જવાબ હકારમાં આવશે એટલે આપણે લખીશું યસ પછી કોમા, અભાનું સર્વનામ સી અને વોઝનું વોઝ. પછી છે ધે વેર નોટ ટાયર્ડ, તો વાક્ય નકાર છે એટલે એનો ક્વેશ્ચન ટેગ હકાર બનશે, કે વેર ધે, અને એનો જવાબ આપણે નકારમાં આપીશું, નો પછી કોમા કરીશું ધે વેર નોટનું ટૂંકું રૂપ વેરન્ટ. તે ત્રીજું વાક્ય છે યુ હેવ એ કાર, તો વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે, તો હેવનું ટુ નેગેટિવ રૂપ હેવન્ટ ને યુનું યુ, અને જ્યારે જવાબ આપીશું તો એ જવાબ હકારમાં આવશે, હકારમાં આપીએ ત્યારે વાક્યની શરૂઆત યસ, યુ પ્રશ્નમાં હોય ત્યારે એને જવાબમાં આપણે આઈ કરીશું અને હેવનું હેવ રાખીશું. પછી છે ગીતા હેસન્ટ એ કાર, વાક્ય નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ થશે હકાર, હેસી, અને એનો જવાબ નકારમાં આવશે, નો સી હેઝન્ટ. પછી છે ધે હેવ અ કાર, તો વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે, હેવન્ટ થી, અને એનો જવાબ હકારમાં આવશે યસ ધે હેવ.
એવી જ રીતે ચોથું વાક્ય છે યુ સિંગ. તો આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ નથી, વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે આપણે ક્વેશ્ચન ટેગ બનાવવા સહાયકારક ક્રિયાપદ ડૂનો ઉપયોગ કરીશું. પણ વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ બનશે નકાર, કે ડોન્ટ યુ, અને એનો જવાબ આપણે આપીશું હકારમાં, કેમ કે ક્વેશ્ચન ટેગ નકાર છે. યસ આઈ ડુ. પછી છે વિનય, ડઝન્ટ સિંગ. તો અહીંયા આપણને વાક્ય નકાર છે એટલે આપણે એનો ક્વેશ્ચન ટેગ હકાર કરીશું, કે ડઝન્ટનું ડઝ અને વિનય છોકરો છે એટલે એનું સર્વનામ હી, અને એનો જવાબ નકારમાં આપીશું. એટલે વાક્યની શરૂઆતમાં નો, પછી કોમા કરીશું, વિનયનું સર્વનામ હી અને ડઝન્ટનું ડઝન. પછી છે વિસિંગ, તો એમાં પણ સહાયકારક ક્રિયાપદ નથી પણ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદ ડૂનો ઉપયોગ કરીશું. પણ વાક્ય હકાર છે એટલે આપણું ક્વેશ્ચન ટેગ નકાર બનશે, એટલે કે ડોન્ટ અને વિનું વી. જ્યારે જવાબ આપીશું ત્યારે આપણે લખીશું યસ વી ડુ. તો મિત્રો વધુ અભ્યાસ તમે PDFમાં કરી શકશો.